વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ નવ સંસ્કૃતની વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો આ પેપર આઈ પેપર છે કારણ કે આમાંથી ચાન્સીસ છે કે મેક્સિમમ ઘણું બધું તમારા પેપરમાં આવે બેઠું નહીં આવે પણ ઘણું બધું આવી શકે તો વિડીયો પૂરેપૂરો જોજો ઓકે અન્ય વિષયના વિડીયોઝ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જોવાનું ના ભૂલતા તેમજ આઈ તમામે તમામ જે વિડીયોઝ ધોરણ નવ વાર્ષિક પરીક્ષાના બનાવેલા છે સાથે સાથે બ્લુ પ્રિન્ટ્સ બધું જ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો હવે આપણે જોઈએ સોલ્યુશન તો સૌથી પહેલાં વિભાગ એ છે જેમાં તમારે શું કરવાનું છે ભાઈ ગુજરાતી અર્થ લખવાનો છે રાઈટ તો પાવનઃ તો પાવનઃ એટલે પવિત્ર ત્યારબાદ શ્યુતઃ શ્યુતઃ એટલે થશે થેલો દ્વિરેફઃ એટલે શું થશે ભમરો કૃતાંતઃ કૃતાંતઃ એટલે યમરાજ ત્યારબાદ અધોદત્તસ્ય સંસ્કૃત શબ્દશ્ય સમાનાર્થક સમાનથી લખવાના છે સુરી તો સુરી એટલે શું થશે તો વિદ્યાર્થી મિત્રો વિચારો વિચારો ખબર છે તમને ઓકે તો ઋષિ શું થશે ઋષિ જો આ જે છે ને પેપરમાં તમે મનમાં થોડું વિચારો તમને પણ એક આઈડિયા હોય કે તમે સાચા છો કે નહીં સ્વીકૃત્ય તો સ્વીકૃત્ય એટલે શું થશે તો આ તો બહુ ઇઝી છે અપકૃત કારણ કે વિરુદ્ધાથી લખવાના છે ત્યારબાદ શબ્દરૂપે ભ્ય પુલ્લિંગ પુલ્લિંગ લખવાના છે ભાઈ કયું પુલ્લિંગ થશે બરાબર તો અપરાધ અહીંયા શું થશે આ ત્રણમાંથી કયું છે પુલ્લિંગ તો જવાબ આવશે અપરાધ ઓકે ત્યારબાદ આઠમામાં કંદર ત્યારબાદ અધો શબ્દ શબ્દરૂપે ભ્ય નપુસકલિંગ નપુસ્તકલિંગ લખવાનું છે તો નપુસ્તકલિંગ કયું થશે પ્રહ પ્રહરણમ ત્યારબાદ સ્ત્રીલિંગ લખવાનું છે તો સ્ત્રીલિંગ થશે અભિસંધા ઓકે ત્યારબાદ સંધિ વિચ્છેદ કરવાનો છે તો નોપ્ય નોપ્યંતે તો જવાબ આવશે ન પ્લસ ઉપ્યંતે ઓકે ત્યારબાદ સંધિ યોજી એટલે સંધિ જોડવાની છે તો ભવતી પ્લસ અરોગી એટલે ભવત્ય રોગી શું થશે ભવત્ય ગી ત્યારબાદ વર્તમાન કાલ્ય કાલસ્ય રૂપમ ચિનુત એટલે કે વર્તમાન કાળનું રૂપ ચૂઝ કરવાનું છે તો અહીંયા આવશે પ્રવિસતી ત્યારબાદ સામાન્ય ભવિષ્યકાળનું રૂપ તો સામાન્ય ભવિષ્ય ભવિષ્યકાળનું આવશે ભવિષ્યથી ત્યારબાદ મિત્રો પંદરમામાં આવશે પ્રારભથત ત્યારબાદ સોળમાંમાં તમારે જે જવાબ આવવાનો છે એ છે પહેલો જે છે ઓપ્શન એ આવશે ત્યારબાદ સત્તરમામાં કૃદનનો પ્રકાર લખવાનો છે તો સંબંધક સંબંધક ભૂત કૃદંત ઓકે તમારે દરેકમાં શું લાઈન નંબર લખવાનો સત્તરમો દરેક સત્તરમો છે પછી ડાયરેક્ટ જવાબ લખશો ઓકે એવી રીતે લખશો ચાલશે સમાસનો પ્રકાર લખવાનો છે તો ચલાચલમ તો કયો આવશે અહીંયા દ્વંદ્વ સમાસ બરાબર આ છે દ્વંદ્વ સમાસ અને આવશે તત્પુરુષ સમાસ ત્યારબાદ વિવાદ બી અહીં પહેલી જે ખાલી જગ્યા છે એમાં આવશે ચારુદત્ત ઓકે તો અહીંયા ચારુદત્ત આવશે અને અહીંયા આવશે યતવ એટલે બીજામાં આ આવશે ઓકે ત્યારબાદ મિત્રો પ્રશ્ન વાક્ય પ્રશ્નવાક્ય નિર્માણકૃત મતલબ વાક્ય બનાવવાનું છે તો અહીં જે ઋગ્વેદ છે તો પહેલો શું આવશે કહ ઓકે તો અહીંયા કહથી બનશે અને અહીંયા કિમથી બનશે એટલે પહેલાંમાં અને બીજામાં આ ઓકે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે આ જે છે પેરેગ્રાફ એમાંથી ક્વેશ્ચન આન્સર આપવાના છે બરાબર તો એના માટે આપણે ઓલરેડી ફાઇલ બનાવી દીધી છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીં વિચિત્ર રુચિ અયમ સંસાર ઇતિ કથમ તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ જે છે એ આમાંથી જ આપણે લખ્યો છે બરાબર પહેલી જ લાઇન છે બરાબર તો વાંચી લેજો હવે આપણે તમારો બહુ ટાઈમ નહીં બગાડીએ તમે જલ્દીથી સોલ્યુશન જોયું લઈ લેશું તમારું પણ કામ થઈ જાય બરાબર તો જે બીજું છે એમાં ક્વેશ્ચનનો આન્સર આ ટાઈપનો આવશે સમાન પિતૃ કેશું પુત્રેશુ કશ્ચિત મધુરમ રોજે તે કશ્ચિત લવણમ કશ્ચિત ચામલમ રસીમિતિ બરાબર મતલબ સંસ્કૃત એમ તો મારો વિષય છે નહીં આ સોલ્યુશન પણ અમારા એક મિત્ર સરે બનાવેલું છે બરાબર તો સીનો જવાબ આ આવશે અને ડીનો અને એફનો આ કાવ્યશ્ય રસા ત્યારબાદ રેખાંકિત પદાની સુધારી લે છે રેખાંકિત લીડી કરેલા શબ્દ સુધારીને લખવાના છે ફરી એનો એ જ ગદખંડ તો એવમ તો એવમ આવી રીતે લખવાનું રહેશે અહમ તો અહમ આવી રીતે લખવાનું રહેશે અને અંતઃ તો અંતઃ આવી રીતે લખવાનું રહેશે અને બંદી આવી રીતે લખવાનું રહેશે ત્યારબાદ વિભાગ સી જેમાં ગુજરાતી ભાષામાં ક્વેશ્ચન આન્સર લખવાના છે ચાતક શિશુએ તડાક જળ શા માટે ન પીધું તો જવાબ અહીંયા છે ચાતક શિશુને ખૂબ જ તરસ લાગી હતી તેણે તળાવનું કે કોઈ પણ જળાશયનું પાણી પીને પોતાની તૃષા શાંત કરવા તૈયાર થયું પરંતુ તેની માતાએ તેને શું કીધું કે મેઘજળ સિવાયને કોઈ પણ જળાશયમાંથી પ્રાપ્ત થયેલું જળ પીવું એ આપણા કુળની પરંપરા રીતિ નથી આથી તેણે તળાવનું પાણી ન પીધું ત્યારબાદ વેદો અને ઉપવેદો કેટલા છે તો વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ અને ઉપવેદો ચાર છે આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદ અને સ્થાપત્ય વેદ શિકારીને જોઈને કાગળે શું વિચાર્યું તો શિકારીને જોઈને કાગળે વિચાર્યું કે આજે સવારમાં જ અશુભનું દર્શન થયું મને ખબર નથી કે તેનાથી શું ઈચ્છેલું જોવા મળશે એના અથવામાં જે સંન્યાસી ક્યાં જવા ઈચ્છે છે તો સન્યાસી મહારાજની પાસે જવા ઈચ્છે છે ત્યારે પદ્ય વિભાગમાંથી આવે છે તો યોગીઓ કોના દર્શન કરે છે તો યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મનવડે દિવ્ય રૂપધારી પરમેશ્વરના દર્શન કરે છે ત્યારબાદ સત્યાવીસમાં ક્વેશ્ચન મનુષ્ય બગલા અને કાગડા પાસેથી શું શીખવું જોઈએ તો મનુષ્ય બગલા પાસે જો બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ ક્વેશ્ચનનો આન્સર બી અને સમજવા જેવું છે કે સર્વ ઇન્દ્રિયને નિયંત્રિત કરીને એકાગ્ર ચિત્તે પોતાનું કામ કરવાનું શીખવું જોઈએ કાગડા પાસેથી મનુષ્ય આ લક્ષણો શીખવા જોઈએ ગુપ્ત ગૃહસ્થ જીવન ચતુરાઈ યોગ્ય સમયે માળો બાંધવો બેદરકારીનો અભાવ અને આળસ વિનાનું જીવન જો તમે આ જે પ્રશ્નોમાં લાઈન છે જો જીવનમાં ઉતારો ને તો તમે હંડ્રેડ પર્સન્ટ સક્સેસ ફૂલ થઈ જાઓ બરાબર પ્રયત્ન કરજો મેઇન જીવનમાં આગળ વધુ તો શું છે નાની નાની વાતોને લાંબા સમય સુધી અપ્લાય કરો બરાબર એ જીવનનું મેઇન તમે કહેવાય ને કે ગોલ છે આપણો તો અથવામાં જાનકીનું કોણ અપહરણ કરે છે આ તો બહુ સિમ્પલ હતું ખબર નહીં આટલા મોટા માર્ક્સમાં કેમ પૂછો તો રાવણ બરાબર ને રાવણ કરે છે અપહરણ ત્યારબાદ અદ્ય ગદ્યકંડ જે છે એમાંથી અપઠિત છે એટલે કે ન ચહેલું છે ચોપડીનું નથી એમાંથી ક્વેશ્ચન આન્સર લખવાના છે જેના આન્સર આપણે ઓલરેડી લખેલા છે બરાબર તો આ શું તમારી મહેનત બહુ ઓછી થઈ ગઈ કે ભાઈ આનું સોલ્યુશન શોધવાની ઓકે તો આના આન્સર થશે એ બી સીડીના ત્યારબાદ વિભાગડીમાં અનુવાદ કરવાનો છે બરાબર તો આ જે અનુવાદ પૂછાતા હોય છે બરાબર તો આ અનુવાદ આ એમ છે તૈયાર કરી લેજો આ છે પછી બીજા ચાર ઉદત અને સર્વિલકનો જે સંવાદ છે બરાબર એ સંવાદ પણ કરજો ત્યારબાદ એના હાથવામાં સં્યાસી અને દ્વારપાળ બરાબર એના વિશેનો સંવાદ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પદ્યખંડ છે એનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું છે હવે જો આ પણ બહુ ખરેખર સરસ પદ્ય મેં જ્યારે આ ફાઇલ બનાવતો હતો બરાબર ત્યારે બહુ એમ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે ક્યારેય ખરેખર કોઈ શત્રુ હોતો નથી અને ખરેખર કોઈ મિત્ર હોતો નથી વ્યવહારથી મિત્રો તેમજ શત્રુઓ થાય છે એટલે તમારો બિહેવિયર તમે જેવું વર્તન કરો એનાથી મિત્રો બની શકે અથવા શત્રુ બની શકે છ ને બાકી રસપ્રદ ત્યારબાદ એકત્રીસમાં જે મહિલાઓના કાનોમાં યોગ્ય એવું તાજું કરેલું ફૂલ ફરફરતા કાળા વાળમાં અશોક પુષ્પ અને શિખા ઉપર નવમાલિકાનું ફૂલ શોભા પ્રાપ્ત કરે છે ત્યારબાદ કમળ ક્યારે ખીલે છે સૂર્યદેવ વખતે પતિના ગયા પછી પ્રિયા શું કરે છે તો રડે છે અને રાત્રે હંમેશા કોણ વિરહી રહે છે ચક્રવાકી ચકવી ત્યારો વિવાગી જેમાં શ્લોક પૂર્તિ કરવાની છે બરાબર આ શ્લોક પૂર્તિ જે પાંચમું અગિયારમું બારમાં મતલબ આટલા ત્રણમાંથી પૂછાતા હોય છે બરાબર તો એમાંથી જ કરજો અને ચાન્સીસ છે કે આ ત્રણમાંથી એકાદ તો હોય જ બરાબર ઓકે શ્લોક પામાં શ્લોક પૂર્તિમાં પણ તમને વિકલ્પ મળશે આવી રીતે બરાબર અને બિદર્થી મિત્રો જો તમે હજુ પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કે જલ્દીથી કરી લો ઓકે કારણ કે તમને બહુ બધા વિડીયોઝ તો મળવાના જ છે ત્યારબાદ તમારે ટિપ્પણી લખવાની છે તો અહીંયા અભિમન્યુ વિશેની ટિપ્પણી છે બરાબર તો એકવાર વાંચી લેજો બરાબર અભિમન્યુ વિશેની ટિપ્પણી આઈએમપી છે ત્યારબાદ આચાર્ય ચર ચરક વિશેની ટિપ્પણી છે બરાબર જે બહુ જ રસપ્રદ છે બરાબર અહીંયા ચરક સંહિતા આવશે એકચ્યુલી ઓકે ત્યારબાદ મિત્રો એના હાથમાં લઘુપતનક કાગડો એના વિશે ટિપ્પણી છે એમ બીજાથી મિત્રો સંસ્કૃત તમે ઇઝી લેતા હોય કે ચલો ભાઈ આવડી જાય બધું માર્ક્સ પાસ થઈ જાય પણ જો ઇઝી તમને લાગતું હોય ને તો વધારે મહેનત કરો જેથી આપણે પૂરેપૂરા ગુણ લાવી શકીએ ત્યારબાદ વિસ્તાર છે તો આ વિસ્તાર પણ જીવનમાં ઉતારવા લાયક છે જેમ કે ગધેડો થાક્યા વિના બોજો ઉપાડે છે બરાબર ઠંડી ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતુષ્ટ રહે છે તો ગધેડા પાસેથી પણ આ ત્રણ ગુણ શીખવા જોઈએ વિચારો તમે બરાબર કે ત્રણ ગુણ શીખવા જેવા ગધેડા જોડે પણ છે તો મતલબ શું છે કે આ શ્લોકમાં જણાવવામાં આવે છે કે મનુષ્ય થાક્યા વિના જીવનનો સંસારનો ભાર સંસારની બધી જ જવાબદારીઓનો બોજો ઉઠાવવો જોઈએ એટલે કે તમારે હમણાં ભણવાનું છે તો તમારે ભણવામાં ધ્યાન આપવું જોઈએ થાક્યા વિના ઠંડી ગરમીની કદાપી પરવા ન કરવી જોઈએ અને હંમેશા સંતુષ્ટ પણ રહેવું જોઈએ સંતુષ્ટિ પણ જરૂરી છે કેટલીક વાર એવું થાય કે તમે ચલો અમીર થઈ ગયા પૈસાવાળા થઈ ગયા પણ સંતુષ્ટિ જ ના મળે બરાબર તો શું થાય તો પછી તમે કદી ખુશ જ ના રહી શકો બરાબર દુઃખી દુઃખી જીવન થઈ જાય સંતોષી ન સદાશું કે આ પણ જરૂરી છે બરાબર ઓકે પણ એવું પણ સંતોષ ના રાખો કે ચાલો ભાઈ આપણે યાર ચાલો સંસ્કૃતમાં ઓછામાં સદ ચાલશે સંતોષ એવું નહીં બરાબર એ એ અલગ થઈ ગયું વસ્તુ પછી મહેનત કરવી જોઈએ એમ તો ગધેડાના ત્રણેય ગુણોને અપનાવવો જોઈએ બરાબર તો સરસ છે ત્યારબાદ શું છે ધન ચંચળ છે ધન ચંચળ જે હાથમાં રહે નહીં મન ચંચળ છે અને જીવન અને જુવાની પણ ચંચળ છે આ બધું આવજા કરનારું છે માત્ર કીર્તિ જ જીવે છે તો અર્થ વિસ્તાર શું આવશે કવિ આ સુભાષિતમાં કીર્તિને જ મહત્ત્વની ગણે છે જે માણસ એટલે સુકર્મ કરો સારું કામ કરો એ જ લાંબા સમય સુધી રહેશે બાકી બધું તો જતું રહેશે બરાબર ને કારણ કે સહી શમણાં તમે તમને મતલબ બાળપણમાં છો પછી તમારી યુવાની આવશે અને પછી ગઢપણ અમે હજુ યંગમાં કહેવાય બરાબર ને દસ પંદર વરસ પછી ઘ ઘડા દઈએશું ઓકે તો આ બધું આવવાનું જ છે જીવનનું આ શું કહેવાય એને સાયકલ જ છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આઈ એમ શ્યોર આ બીજે તમને હેલ્પફુલ થયો હશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો અને વિડીયોઝ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જો ના બોલતા ફરી મળીએ નેક્સ્ટ વીડિયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ